મહુવામાં બે દિવસ પહેલા એક ગર્ભવતી મહિલાનું ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોત થતા પરિવારજનોએ એસપી સાહેબને આવેદન પત્ર પાઠવ્યું હતું। પરિવારજનોએ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એસપી સાહેબના સંતોષકારક જવાબથી મૃતદેહ સ્વીકાર્યો હતો। આ બનાવને પગલે વીર માંધાતા કોળી સમાજના અધ્યક્ષ રાજુભાઈ સોનંકીએ આવેદન પત્ર પાઠવી જવાબદાર હોય તેના પર એક્શન લઈને ન્યાયની માંગણી કરી હતી। અહેવાલ તોફિક આરબ, ભાવનગર। અને મને સારી રીતે સારો જવાબ આપ્યો છે કે જે કંઈ આ બધા ડૉક્ટરો બેદરકારી કરી છે એને બધાને એ ઊંચી તપાસ કરશે અને મને ન્યાય અપાવશે એવી મને ખાતરી આપી। અને અમારા બધા નાતના અને સમાજના બધા કરતા ધરતા મારી સાથે છે અને એ લોકો પણ મને ઘણી સહકાર આપ્યો અને મને આમાં તપાસમાં ખેડ સુધી સાથ આપશે અને મને આ વાતમાં બધા સંતોષકાર જવાબ અને સંતોષકાર મને બધું પેલા મળી શકે એવું મને આશ્વાસન આપ્યું છે। એના લીધેથી હું મીરાબેનની બોડી લેવા તૈયાર છું અને મને બધાથી એવું આશ્વાસન આપ્યું છે કે અમે ઠેર સુધી તમારી ઊંડી તપાસ કરી અને જેટલા આમાં ઓલા છે એને બધાને બોલી આપો। આજરોજ અમો એસપી કચેરીએ સમાજના આગેવાનો અને જે માળવા ગામમાં બનાવ બન્યો, મીરાબેન નામના મહિલા જેને કોરોના રિપોર્ટ કરવા માટે મળવા હોસ્પિટલમાં લઈ ગયેલ અને જ્યાં તંત્રની અને હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારીના કારણે જ્યારે મીરાબેનનું મૃત્યુ થયું છે ત્યારે પરિવારજનો અને સમાજના આગેવાનોએ મીરાબેનનું ડેડ બોડી ન લેવાનો નિર્ણય કરેલ અને એસપીને રજૂઆત કરી કે આ મીરાબેનનું જે મૃત્યુ થયું છે એના અનુસંધાને ઊંડી તપાસ કરી અને જે લોકોએ બેદરકારી દાખવી છે અને જે 8 મહિના પ્રેગ્નેન્ટ હતા એવા મીરાબેનનું મૃત્યુ થયું છે, ત્યારે આજે મીરાબેનના પરિવારજનો અને સમાજના આગેવાનો વતી ડીએસપી સાહેબની મુલાકાત લઈ અને એસપી સાહેબને લેખિતમાં રજૂઆત કરવામાં આવી અને એસપી સાહેબને જાણ કરવામાં આવી કે જે કોઈ મેડિકલ સ્ટાફે બેદરકારી દાખવી છે, મેડિકલ અધિકારીએ બેદરકારી દાખવી છે અને ઉદ્ધતાઈભર્યું જે વર્તન કરવામાં આવ્યું છે તેને સખતમાં સખત સજા થાય અને બીજી વખત આવો ગંભીર ગુના ન બને, આવા ગંભીર બનાવો ન બને એની તકેદારી રાખવી એવી એસપી સાહેબને રજૂઆત કરી છે અને એસપી સાહેબે અમને ખૂબ જ સારી રીતે સાંભળી અને આશ્વાસન આપ્યું છે, બાંહેધારી આપી છે કે આ વિષય ઉપર ઊંડી તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે, જે કોઈ ગુનેગાર હશે એને સખતમાં સખત સજા કાર્યવાહી કરવામાં આવશે।